કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરાયું ફ્રી માસ્ક વિતરણ. થરામાં એપીએમસી પાસે આવેલ હાઈવે ગરનાળા પાસે ત્યાંથી માસ્ક વગર આવતા વાહન ચાલકો તેમજ ત્યાંથી નીકળતા લોકોને માસ્ક આપ્યા અને કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક લોકો માટે સરકાર દ્વારા ફરજિયાત કરી માસ્કના મામલે બેદરકારી રાખતા લોકોને દંડ કરાય છે અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકોમાં માસ્ક બાબતે જાગૃતતા આવે અને માસ્ક ફરજિયાત ઉપયોગ કરે અને દંડથી બચે તે બાબતે વિતરણ કરાયું અને થરા કોંગ્રેસ સમિતિ દ્વારા 2000 કરતા વધુ માસ્કનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ સમિતિ પ્રમુખ હેમુભાઈ જોશી તેમજ કોંગ્રેસ કાર્યકરો સાથે આ વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર સમિતિ અને કોકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આ થરામાં વિનામૂલ્યે કોંગ્રેસ પાર્ટી દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. હાઈકોર્ટ અને ગુજરાત સરકારના આદેશ મુજબ જે લોકો માસ્ક વગર પકડાય છે તેમને 500 રૂપિયા દંડ છે, જેથી સરાહનીય કામગીરી કરવા માટે કોંગ્રેસે લોકો દંડાય નહીં અને લોકોના હિત માટે સ્વેચ્છાએ વિના મૂલ્યે આજે 2000 માસ્કનું વિતરણ થરા શહેરમાં કરેલ છે. થરા માર્કેટ યાર્ડની સામે નાળાની અંદર આ પ્રોગ્રામ કરવામાં આવેલો અને આ પ્રોગ્રામ થરા શહેર અને કોકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 10 વાગે કરવામાં આવેલો અને જેમાં વિનામૂલ્યે દરેક જણને થરા શહેરમાં જેટલા પણ લોકો ફરતા હતા તેમને વિનામૂલ્યે માસ્ક પહેરાઈ અને લોકોને આવકારવામાં પણ આવેલા. આજે 2000થી વધારે માસ્ક વેચી અને થરા શહેરમાં એક સરાહનીય કોંગ્રેસ પક્ષે કામ કરે. કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે લોકો ભીસાઈ રહ્યા છે તે સમય દરમિયાન આ પોલીસવાળા અને સરકારશ્રીએ જે માસ્ક ન પહેરે એના ઉપર 200 રૂપિયા દંડ વસૂલવાનો કર્યો હતો. હવે મુખ્યમંત્રીશ્રીએ 500 રૂપિયા દંડની વસૂલાત કરવા માટે પોલીસ ખાતાને કરેલું છે, બરાબર. એ દરમિયાન અમારા પાર્ટી થરા શહેર પ્રમુખ અને કોકરેજ તાલુકા પ્રમુખ બંને દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણા સમિતિ દ્વારા માસ્કનું થરા શહેર ખાતે વિતરણ કરવું. તો આજે અમે લગભગ 2000 આસપાસ માસ્કનું વિતરણ કરેલ છે અને આ વિતરણમાં તમામ લોકોને અમે જે માસ્ક વિનાના હતા તેમને રૂબરૂમાં માસ્ક પહેરાવેલ છે. માનસી ચૌહાણ, KTV ન્યૂઝ, કાંકરેજ.